सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः तपो विहिक्षीण पापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। पंद्रह श्लोकी पंचकोशादि योगेन तत्तन्मय इव स्थितः शुद्धात्मा नीलवस्त्रादि योगेन स्फटिको यथा वपुस्तु शादिभिः कोशैः युक्तं युक्त्यवघाततः आत्मानमन्तरं शुद्धम् विविच्यात्तण्डुलं यथा सदा सर्वगतोऽप्यात्मा न सर्वत्रावभासते दुद्भावेवावभासेत स्वच्छेषु प्रतिबिम्बवत्। अच्छा अपने माँ वपुस्तु शादि कोश युक्त युक्त्यव युक्त्या ने युक्त्यव घातक है मैंने सत्तर श्लोक में बुद्धा व भाषेद भाषते न भाषेद वस्तु शादि कोशे ही युक्तम युक्त्यवघाततः युक्ति रूपी प्रहार थी आत्मानं अंतरम चांतरम शुद्धम विविच्यात् तो युक्ति रूपी अवघात थे युक्ति रूपी प्रहार थे जैसे प्रहार थे डांगर ऊपर है राजे पड़ से जुदू करवामां आवे छे તેવી રીતે આત્મા પર એના જાણે કે પડ પંચકોષના એમને દૂર કરવાના છે, પરંતુ ડાંગરના કિસ્સામાં તો ક્રિયા રહેલી છે, એની ક્રિયા અહીંયા કોઈ છે નહીં, અહીં ક્રિયા જોઈએ તો એક જ છે વિવેકરૂપી આત્મા અનાત્મા વિવેકરૂપી ક્રિયા, જાણે કે અનાત્માના પડ આત્મા પર ભાસી ગયા હોય એટલે જ પંચકોષાદ યોગેના તત્તન્મય ઇવસ્થિતઃ। खरेखर आत्मा पर कोई पड़ नहीं, पर तन्मयता ने कारण तादात्म्य ने कारण जेम आप कही रीते सिनेमा जुदा जुदा तादात्म्य ने कारण अपने अपनी पोतानी ओळख भूली जाइए अने जे जोई रहा छे एक थई जाइए अंते थी ए सिनेमा जे बनी रह्यो छे आपणा पर करीने एवा ज प्रकारनी लागणी आपणे अनुभवीए हवे आपणो अनुभव छे अने कहेवाय तादात्म्य અથવા એમ કહેવાય અધ્યારોપ એક સ્થળે જે થઈ રહ્યું છે એનો આરોપ બીજા સ્થળે કરવામાં આવ્યો તેવી રીતે આ પંચકોષ એટલે કે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એને જ બીજી રીતે પંચકોષ કહેવામાં આવ્યા જેને સ્થૂળ શરીર કહેવામાં આવે છે એને જ અન્નમય કોષ કહેવામાં આવે છે અને સૂક્ષ્મ શરીરમાં ત્રણ કોષ પ્રાણમય મનોમય અને વિજ્ઞાનમય આ ત્રણ કોષ બનીને સૂક્ષ્મ શરીર થયું અને આનંદમય કોષ એટલે કારણ શરીર
त्रण शरीर को कि पांच कोष को, एक जो वस्तु से, पर ये त्रण शरीर ने जरा वधारे विस्तार भी कहवामां आव्या, कारण के सूक्ष्म शरीर में प्राण मन और बुद्धि आ त्रण नो समावेश थई जाय, तो अपना व्यक्तित्व ना पांच स्तरो जे छे ये आपणामां जुदा जुदा प्रकार नी ग्रंथिओ उत्पन्न करे छे, के जुदा जुदा प्रकार ना भ्रम के खोटा ख्याल उत्पन्न करे छे। अपना मन में के अपनी बुद्धि में जेटला खोटा ख्याल छे ये बधा ने आ पांच विभाग में नची सकते, तो आ पांच ना उद्भव स्थान छे, आ भ्रम ना के ग्रंथिओ ना के खोटा ख्याल उद्भव स्थान आ पांच छे। स्थूल शरीर उद्भव स्थान छे, आ प्राण भी उद्भव स्थान छे, मन त्रीजू उद्भव स्थान, बुद्धि चौथो उद्भव स्थान, अने पेलू सुख जे छे ए पांचमो उद्भव स्थान। एनी अंदर तादात्म्य कारणे अहम भावना कारणे पांच प्रकार नी ग्रंथियो के पांच प्रकार ना आ बधा खोटा ख्याल के भ्रम जन्मे छे। एटले आ जरा थोड़ू सरळ करी नाखवामां आव्युं, જેમ પેલું સ્ટેટિસ્ટિક સ્ટેટિસ્ટિક શું કહેવાય ગુજરાતમાં, આંકડા શાસ્ત્ર એટલે કે કેવું આંકડા શાસ્ત્ર, તો ખૂબ બધા આંકડા શાસ્ત્ર ચાલો, એટલે આટલા બધા લોકો અહીંયા બેઠા, 250 માણસો બેઠા હોય ધારો કે, તો એને પછી એમાં વિભક્ત કરે લોકો, જેથી સરળતાથી આ વસ્તુ સાથે આપણે કામ પાર પાડી શકીએ, કે ચાલો સ્ત્રીઓ અને પુરુષ એ સતત ઉંમર પ્રમાણે છે, બસ પ્રમાણે વહેંચ્યા, કોચ પ્રમાણે વહેંચ્યા, ઉંમર પ્રમાણે વહેંચ્યા, અને એની સાથે પછી કામ પાર પાડો, વ્યવહાર કરો સરળ બની જાય, કારણ કે અમુક સમાનતાઓ હોય છે, સમાનતાઓને આધારિત આવી રીતે વિભાગ પાડી શકાય। એવી રીતે આપણા જે બધા હજારો લાખો ભ્રમ છે, પ્રત્યેક ક્ષણે એક નવ નવો ભ્રમ કે આપણા વિશે એક નવો નવો ખ્યાલ જન્મતો હોય, હમણાં મારો એવો ખ્યાલ છે કે હું વક્તા છું, થોડે પછી શ્રોતા, પછી મનતા, વિજ્ઞાતા, આમ ઉપનિષદ કહે છે કે પ્રાણનેવ પ્રાણના ભવતી વદન વાક, આમ જયારે શ્વાસ લેતો હોય ત્યારે હું પ્રાણી છું, વાઘ ઇન્દ્રિયમાં વાણીમાં અહમ ભાવથી વક્તા બની જવું, ચક્ષુમાં અહમ ભાવથી દ્રષ્ટા બની જવું, કર્ણેન્દ્રિય અહમ ભાવથી હું શ્રોતા બની જવું, મનમાં અહમ ભાવથી મનન કરનાર મનતા બની જવું, બુદ્ધિમાં અહમ ભાવથી જ્ઞાતા બની જવું, આમ ઉપાધિના કયા સ્તર પર અહમ ભાવ છે પરથી મારી ઓળખ બદલાયા જ કરે છે સતત। કોઈને પૂછે કોણ છે તો દર વખતે જુદો જવાબ મળે, એ તો આપણે કહીએ કે સ્વામી એવું કહીએ છીએ જુદી વાત છે, પણ અંદરથી તો મારા વિશેનો ખ્યાલ સતત બદલાયા જ કરતો હોય। ઉપાધિના કયા સ્તરમાં અહમ ભાવ છે કે કયા સ્તરમાં તાદાત્મ્ય છે એ પરથી મારો મારા વિશેનો ખ્યાલ સતત બદલાયા કરતો હોય છે। દરેક દરેક ખ્યાલનું નિરાકરણ કરવું બહુ મુશ્કેલ થઈ જાય, કારણ કે કેટલા ખ્યાલ છે, અસંખ્ય, એટલે આ બધા ખ્યાલને પાંચ વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યા, જેથી આપણે માત્ર પાંચ પ્રકારના એટલે પાંચ પ્રકારો વહેંચી નાખવામાં આવ્યા, એને જે પાંચ કોષ કહેવામાં આવ્યા, ભલે આપણે અન્નમય કહીએ, પ્રાણમય, મનોમય, આ વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તર છે, પરંતુ આ બધા કોષ એટલે કે ખરેખર તો ભ્રમ એ તો બુદ્ધિમાં જ રહેલા છે। શરીર અન્નમય છે, પણ શરીરમાં અહમ ભાવને કારણે બુદ્ધિમાં ખ્યાલ જન્મ્યો કે હું મનુષ્ય જાતિ વર્ણાશ્રમાદય, હું મનુષ્ય જાતિનો છું, બ્રાહ્મણ વર્ણનો છું, કે ફલાણા આશ્રમનો છું, સંન્યાસ આશ્રમનો છું, ગૃહસ્થ આશ્રમ, જે કઈ આમ સ્થૂળ શરીરની અંદર તાદાત્મ્યને કારણે એક વર્ગ અમુક પ્રકારના ખ્યાલોનો કે ભ્રમનો એક વર્ગ છે, એટલે સ્થૂળ શરીર સાથે આપણે અહમ ભાવ છોડીએ એટલે આ બધું છૂટી જાય। એટલે દરેક દરેક ખ્યાલને જુદો જુદો પછી આપણે નિરાકરણ ના કરવું પડે, પરંતુ એક સ્થૂળ શરીરમાં કે અન્નમય કોષમાં તાદાત્મ્ય મુક્ત થાય એટલે એના અહમ ભાવમાંથી કે તાદાત્મ્ય જન્મતા બધા જ ખ્યાલ છે એ બધા છૂટી જાય। એટલા માટે આપણે જે બધા ખ્યાલ કે ભ્રમ કે અભિપ્રાય છે એને પાંચ વિભાગમાં વહેંચ્યા, પાંચ સંખ્યા સાથે થોડો પ્રેમ છે એટલા માટે પાંચ પાંચ બધું પ્રપંચ છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પણ મારી મશીનરીઓ પાંચ થઈ જાય, પાંચ મહાભૂત, એ પાંચ મહાભૂતને અનુભવ લેવા માટે પાંચ જ્ઞાનેન્દ્રિયો, તો એ પંચ મહાભૂતને આપણે સ્વીકારીએ છીએ, ગ્રહણ કરીએ છીએ જ્ઞાનેન્દ્રિયો દ્વારા,
અને આપણે એનો પ્રતિભાવ દર્શાવીએ છીએ પંચમાવૃતમાં, તો વાણીમાંથી આપણે શબ્દ ઉત્પન્ન કરીએ, કર્મેન્દ્રિય દ્વારા શબ્દ ગ્રહણ કરીએ, વાણી શબ્દ ઉત્પન્ન કરીએ. એવી રીતે આ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ ગ્રહણ કરીએ, હાથ વડે સ્પર્શ ઉત્પન્ન કરીએ. એટલે પછી આ હાથ છે એ જ વાયુના રજસ અંશમાંથી બન્યો, અને આપણું આ ટેબલમાં સવારે બતાવ્યું બધું રજસમાંથી તમસમાંથી, પણ ટૂંકમાં પંચ પંચ પ્રપંચ બધો. એટલા માટે આ કોષ પણ પાંચ છે, એમાં પ્રાણમય બધું આવી ગયું, અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય આનંદ, પાંચ કોષ. પ્રાણમય એટલા બધા ખ્યાલ નથી, મુખ્ય બધું તરસે વગેરે, સૌથી વધારે વધારે ખ્યાલ તો શરીરના સ્તરે જ છે. તો સ્થૂળ શરીરના સ્તરે જન્મતા ખ્યાલો સૌથી વધારે છે, સ્થૂળ છે અને અનુભવનો વિષય છે, અને આખી દુનિયામાં આપણને દર્શન તો સ્થૂળ વસ્તુનો જ થાય, અને એ તુલના પણ સ્થૂળની સાથે જ થાય હંમેશા. એવું હોવાને કારણે સ્થૂળ જન્મતા ખ્યાલ અસંખ્ય છે, પ્રાણમાં જન્મતા ખ્યાલ થોડા જ છે, મનમાંથી જન્મતા ખ્યાલ ઘણા છે પાછા. જેમ જેમ લાગણીઓ જન્મે તેમ તેમ મારી જાત પર છાપ મારતો જ જવું, સુખી લાગણી જન્મે સુખી, દુઃખી લાગણી જન્મે દુઃખી, કહેતો જ જવું. બુદ્ધિના સ્તરના ખ્યાલ પણ છે, તો કર્તૃત્વ પણ બુદ્ધિમાં છે, માટે હું કર્મ કરનાર છું, હું સફળ છું, નિષ્ફળ છું, ડોક્ટર છું, વકીલ છું વગેરે, તો આ બધા બુદ્ધિની સાધના તાદન જન્મના ખ્યાલ છે. મુખ્યત્વે બુદ્ધિમાં તાદના કે અહંકાર જન્મે, તો અહંકારના ભિન્ન ભિન્ન ખ્યાલ છે. અને પછી પેલો આનંદમય કોષ, તો ખૂબ જ આનંદ જયારે હોય, આનંદ અતિરિક્ત જયારે હોય, બધું જ ભૂલાઈ ગયું હોય, માત્ર આનંદનો જ અનુભવ થઈ રહ્યો હોય, ત્યારે મારો એવો ખ્યાલ છે કે હું આનંદનો ભોગવનાર છું, ભોગતા છું. એ સૂક્ષ્મ સૂક્ષ્મ ખ્યાલ છે. તેથી આ દરેકે દરેક ખ્યાલ પહેલા કરતા સૂક્ષ્મ થતો જાય. આમ સ્થૂળ શરીર સાધન તાદનો ખ્યાલ કરતા, એટલે અન્નમય કરતા પ્રાણમય સૂક્ષ્મ, એના કરતા મનોમય સૂક્ષ્મ, એના કરતા વિજ્ઞાનમય, એના કરતા આનંદમય સૂક્ષ્મ, સૂક્ષ્મતમ છે આત્મા. એટલે આ રીતે યુક્તિ વધાતે, યુક્તિરૂપી પ્રહારથી આપણે આત્માને જાણે કે અનાત્મામાંથી છૂટ પાડવાનો છે. જેવી રીતે પ્રહારથી કે કૂટવાથી કે પીટવાથી, જેવી રીતે આપણે ડાંગરને એના પેલા છોતરામાંથી જુદી કરીએ, તેવી રીતે જાણે કે આત્માને આ પંચકોષમાંથી છૂટો કરવાનો. એવી કલ્પના ના કરવી, પછી આ બધા દ્રષ્ટાંત પછી આપણા મનમાં જાત જાતના ખ્યાલ જન્માવે. તો ડાંગરની આસપાસ ફોતરા છે, આત્માની આસપાસ આ કોષ આમ જાય છે, એવી કઈ ભૌતિક કલ્પના ના કરવી. એવું કે આત્મા અંદર જ છે, એની આસપાસ આવું રહેલું છે. આત્મા તો એટલે જ કહ્યું, તરત જ કહ્યું કે આ સર્વગતો પ્યાત્મા, આત્મા વાસ્તવમાં સર્વગત છે. અંદર છે એવો કેમ ખ્યાલ છે? કારણ કે સૂક્ષ્મ શરીર અંદર છે, અને સૂક્ષ્મ શરીરમાં અહંભાવના કારણે આ હું અહંકાર, તો બુદ્ધિ અંદર છે, બુદ્ધિમાં અહંભાવ તાદાત્મ્યને કારણે અહંકારનો ખ્યાલ જન્મ્યો. તેથી અહં જેને અંદર હોય, આત્મા અંદર હોય, એવું આપણે માનીએ છીએ, ચૈતન્ય અંદર હોય અને બહાર ના હોય. પણ અંદર ને બહારના ખ્યાલ પણ ખરેખર તો આ શરીરના સંદર્ભમાં જન્મેલા છે. શરીરની બહાર હોય અને હું બહાર કહું, શરીરની અંદર હોય અને અંદર કહું, એટલે શરીરને હું કહું છું એટલા માટે. પણ એ ખ્યાલ જતો રહેતો, જેમાં ઘટાકાશ છે, તો ઘડાની દિવાલની બહાર જે હોય એને બહાર કહે, ઘડાની દિવાલ અંદર ને અંદર કહે. આવું કોણ કે? ઘટાકાશ કહે. ઘટાકાશ પોતાને ઘડાની અંદર હોય એમ માને છે, પણ જયારે એને પોતાનું વાસ્તવિક જ્ઞાન થાય, હું તો આકાશ છું, આ ઘટપણું પટપણું કશું આકાશમાં છે નહીં, એ તો ખાલી ભ્રમ છે. અને ત્યારે અંદર બહારના બધા ભેદ જતા રહે. કેવી રીતે? જ્યાં સુધી ઉપાધિમાં તાદાત્મ્ય ત્યાં સુધી અંદર બહાર વગેરે ભેદ છે, બાકી આત્મામાં ચૈતન્યમાં કોઈ ભેદ નથી. તો આ ગ્રંથમાં કરવામાં આવશે આ બધા જાતનો વિવેક છે, આત્માનાત્મ વિવેક આત્મબોધનો એ મુખ્ય વિષય છે. હવે પછીના શ્લોકોમાં આપણને સમજાવશે કેવી રીતે આપણે ઉપાધ્યાયના જુદા જુદા સ્તર સાથે વિવેક કરવો. એટલે કે આત્મા એ બધા કરતા જુદો છે, જુદા એને કેમ જાણવી, વચ્ચે અંતર કેમ, અંતર જે છે એ અંતરને કેમ સમજવું, અને એ રીતે અંતર કેમ ઉત્પન્ન કરવું, પાછળ હટી જવું અન્નમયમાંથી પ્રાણમયમાં, પ્રાણમયમાંથી મનોમય, એ પ્રકારે તૈત્રીય ઉપનિષદ સમજાવે છે.
सवा ऐसे पुरुष है अन्न रसमय है। तो इतनी उपनिषद उनके कि आत्मा अन्न रसम बनलो आत्मा से पहले करो लेकिन शरीर आत्मा से यही व्याख्या करें, खाली तत्पूर्ति व्याख्या करें। पर पहला अपना ज्ञान था कि शरीर आत्मा से, इन्हें कारण शरीर बाहर की वस्तु आत्मा नहीं, ये तो इतना नक्की है करो। लोग पुत्र ने आत्मा कहने, मोटर गाड़ी ने आत्मा कहने, घर ने आत्मा कहने, बहुत प्रिय वस्तु है ना आत्मा कहता हूँ, चलो ये तो नहीं आत्मा, आ शरीर आत्मा से आप ज्ञान से तदन खोटू ज्ञान नहीं पूरत ज्ञान नहीं। प्रश्न करो कि आ शरीर में जो चेतनता है पोताने कारण से तस्माद वा एतस्माद अन्न रसमयाद अन्योंतरात्मा प्राणमय है। तो कहीं अन्न रसमय स्थूल शरीर से जन्म रस बने जेने करता सूक्ष्म जीव अंदर एक बीजो आत्मा से प्राणमय है, प्राण में बनेलो आत्मा। तो एक बार शरीर हूँ छू ये प्रकार ज्ञान थे पी आप आगे विचारी सके कि शरीर जीवंत है ये शरीर नु सजीवपणु के जीवंतपणु शरीर ना आभारी है कि बीजा कशा ना आभारी है। तो आप समझी सके नहीं आ शरीर सजीव से जीवंत है कारण के अंदर प्राण से शरीर खरेखर आत्मा केवड़ा अयोग्य नहीं प्राण ने आत्मा केवल जाइए तो प्राण ने कारण शरीर से એટલે અંદર અસ્મયની અંદર સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણમય હે હું પ્રાણમય છું એટલે પ્રાણ હું છું એવું જ્ઞાન થયું। ચાલો શરીરમાંથી તાદાત્મ્ય છૂટી ગયું અને પ્રાણમાં તાદાત્મ્ય હવે કેન્દ્રિત થયું। પછી પ્રશ્ન થાય કે પ્રાણ આત્મા કેળવા લાયક છે, પ્રાણ ખરેખર સ્વતંત્ર છે, પ્રાણ ખરેખર ચેતન છે? તો ઘણી પ્રાણ તો આ વાયુનો વિકાર જ છે, અંદર આવ જાવ કરનારો છે, પ્રાણ કોઈ સ્વતંત્ર લાગતો નથી, પ્રાણ નું કોઈ નિયંત્રણ કરનાર કોઈ લાગે છે ખરું? પ્રાણ જે જરૂર કર્મેન્દ્રિયોની સાથે કર્મ કરાવે તો પ્રાણ ને પણ આદેશ આપનાર કોઈ છે કરું? તો કે મન છે। આમ આપણા પ્રાણ કરતા પણ અંદર એનાથી પણ સૂક્ષ્મ એનું પણ નિયામક એના પણ આદેશ આપનાર તો મન છે। તો પછી પ્રાણ આત્મા કેવડા યોગ્ય નથી, મન આત્મા કેવડો છે? મનોમય અહમ હું મનોમય છું। આવું એક એક પછી એક એક સિદ્ધ શુદ્ધ ના કહે હું ચૈતન્ય સચ્ચિદાનંદ છું, પણ ચૈત્રી ઉપનિષદ કહે છે કે આવી રીતે સીધે સુધું જે માણસ પોતાને આવી રીતે મનુષ્ય માનતો હોય સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય હોય એકદમ છોડીને હું બ્રહ્મ છું કે બહુ અઘરું છે। એટલા માટે પછી સ્થૂળ અરુંધતી ન્યાય ને પેલી અરુંધતી સપ્તર્ષિમાં અરુંધતીનો તારો દેખાડવો હોય તો બહુ સૂક્ષ્મ છે। તું કહેશે કે એવો તારો છે એટલે હું માનું છું, હું કથા કહું છું, મેં તો જોયો નથી, દૂરબીનથી દેખાય આ આંખે તો કઈ દેખાતો નથી, પણ વશિષ્ઠ નો એક તારો છે એની બાજુમાં અરુંધતીનો તારો છે, એક છે ને બે દેખાય છે કે બે છે ને બે દેખાય છે, પણ એવો બહુ એકદમ નાનકડો અને ઝાંખો તારો છે એને દેખાડો હોય તો મારે જવાનું દેખાડો તો શું કરે? એમ સીધું અરુંધતી તો કઈ ખબર ના પડે, બાઘા મારતા હોય એટલે પછી મોટી મોટી વસ્તુ દેખાડે કે સ્વામી જો અરુંધતી બતાવો તો આ ચાંદો દેખાય તો એ દેખાય છે, ઘરે શરૂ થાય એ દેખાય, ત્યાંથી પછી જરાક ઓછો પ્રકાશમાં, પણ તોય જન્મ મારી આંખો ટેવાતી જાય એમ ચાંદો જોવું પછી બીજો જરા પ્રકાશમાં તારો જોવું એમ કરતા કે સપ્તર્ષિમાં આવીએ એમ કરતા કરતા વશિષ્ઠ નો તારો એમ કરતા આંખો બરોબર ટેવાય તો પછી છેવટે આપણને અરુંધતીનો તારો દેખાય। સીધે સીધો અરુંધતી નો તારો દેખાય ને તો ના દેખાય, તો સીધે સીધું કહેવા માટે તું બ્રહ્મ છે તો વસ્તુ ના થાય, એટલે પેલા શરીર છે હા એ સમજાય બરાબર છે, હું દેહ છું કે નહીં નહીં દેહ તો બરાબર પછી કે હું દેહ છું બરાબર મારે નક્કી થયું એટલે કહે છે નહીં તું તો પ્રાણ છે દેહ ની અંદર છે તો પ્રાણ છે એ તો એને સૂક્ષ્મ છે તો હા એ બરાબર છે એ બરાબર નક્કી થયું એથી પણ સૂક્ષ્મ તો કે મન તું છે પ્રાણ નો પણ નિયામક બરાબર છે એ થયું એવો નિશ્ચય થયો પછી બુદ્ધિ તું છે આ મનના સંકલ્પ વિકલ્પનું પણ નિયંત્રણ કરનાર બુદ્ધિ છે એ પણ સૂક્ષ્મ છે હા એ નિશ્ચય થયો કે નહીં બુદ્ધિ પણ તું નથી બુદ્ધિમાં કર્મ કરવું એ બુદ્ધિનો સ્વભાવ છે વિજ્ઞાનમ કર્મ કૃતે વિજ્ઞાનમ યજ્ઞં તનુતે કર્માણી તનુતે છે આ બુદ્ધિમાં અહંકાર રહેલો છે એ જાત જાતના કર્મ કરે છે
बुद्धि जे कर्म करे छे एनु नियंत्रण करनार कोई छे? बुद्धि सामने कर्म करे छे नवी नवी वस्तु मेळवा माटे, सामने जेथी एने भोगवी सके, आनंद मेळवी सके। એનો અર્થ એ હતો કે આ બુદ્ધિ ને પણ ખરેખર જોતરનાર કોઈક છે। ચલો ભાઈ ઈચ્છિત વિષય લઈ આવો જેથી એના અનુભવથી આપણને આનંદ મળે। અંતેથી જે આનંદ મેળવનાર ભોગતા છે એ બુદ્ધિ ને પણ નિયંત્રિત કરનાર છે। એટલે કરતા કરતામાં સૂક્ષ્મ છે ભોગતા, હું ભોગતા છું અર્થાત સુખનો અનુભવ કરનાર છું। આ સૂક્ષ્મ સૂક્ષ્મ ચાલ, આ સુખ એટલે આવું પેલું આ ખાલી લાડુ પાડો માંથી આવતું સુખ નહીં, આ સુખ તો આત્માનો સુખ છે। તો જયારે કોઈ પ્રકારના વિષય એટલે કે આ બધી ઉપાધિ સાધનો તાદરમાં છૂટી ગયો, માત્ર ભોગતા જ છું, આ રીતે આત્માનું સુખ ભોગવી રહ્યો છે, છતાં અજ્ઞાનનો બહુ જ સૂક્ષ્મ ત્યાં એક આવરણ રહેલું છે કે હું ભોગતા છું, હું સુખ સ્વરૂપ છું એટલું જ્ઞાન નથી। એટલા જ માટે આનંદમય કોષ માટે સુષુપ્તિ નો દ્રષ્ટાંત આપવામાં આવ્યો કે સુષુપ્તિમાં મનુષ્ય કોઈ પણ જીવાત્મા ખરેખર આત્માનો જ આનંદ ભોગવી રહ્યો હોય છે। એને આનંદમય કોષ કહેવા હોય તો હું તો કહું નહીં, કારણ કે એમાં કોઈ સભાનતા તો છે નહીં। પણ જાગ્રત અવસ્થા દરમિયાન ક્યારેક ક્યારેક એવી કોઈ પળ આવી જાય જયારે એવું કંઈક બને સામ આપણે બધું ભૂલી જાય, એકદમ આગ્રો દેખાય ને આપણે બધું ભૂલી જઈએ, આને અતિરેકમાં આવી જઈએ, બધાને એવું ના થાય કોઈક ને થઈ જાય, એક ક્ષણ આપણે સમાધિમાં પહોંચી જઈએ। તો જે ક્ષણ સમાધિમાં પહોંચી ગયા કલ્પના પણ નથી, અને એકદમ સરસ ભોજન આપણે એકદમ રસગુલ્લા મળી ગયું, એકદમ આઈસ્ક્રીમ મળી ગયું, એકદમ આ મળી ગયું, એકદમ પેલું કઈ એકદમ સારા સમાચાર આવી ગયા, પાસ થઈ ગયો, એડમિશન મળી ગયું, વિઝા મળી ગયો, ધારો કે અપેક્ષા રાખી જ નહોતી, એકદમ જ સમાચારમાં વિઝા મળી ગયો, ક્ષણભર તો આખી દુનિયા ભૂલાઈ જાય અને હું એકદમ આનંદના અતિરેકમાં આવી જાઉં, એ એ જે અવસ્થા છે ને એને આનંદમય કોષ કહેવાય। તો જો કે આનંદમય કોષની પણ એ લોકો અવસ્થાઓ કહે છે, પ્રિય વૃત્તિ, મોદ વૃત્તિ, પ્રમોદ વૃત્તિની પણ અવસ્થાઓ, પ્રમોદ વૃત્તિ જ્યારે આનંદનો અતિરેક હોય અને ત્યારે બીજું કશું જ ભાન ના હોય, માત્ર આનંદમાં હું ગરકાવ થઈ ગયો, તો એટલું છે ત્યારે કે તે મને જ્ઞાન નથી કે હું આનંદ સ્વરૂપ છું, એટલું જ અંતર છે। જો આનંદમાં ગરકાવ ફેલાઈને આપણે કહીએ કે તું આનંદ સ્વરૂપ છે તરત સમજી જાય, દુઃખમાં ગરકાવ થયેલો એને કે આનંદ સ્વરૂપ તો કઈ સમજે નહીં, એટલા માટે અંતરકરણ શુદ્ધિની જરૂર છે। એટલા કહ્યું કે આંતરિક પ્રસન્નતા હોય, આપણે આત્મસંતોષ હોય, આત્માનો સ્વીકાર હોય, અને પછી એટલે મને મારે જ સંતોષ હોય, સ્વસ્થતા હોય, અને પછી કોઈ કહે કે તું સંતોષ સ્વરૂપ છે તો સમજાય એવું છે। એટલા માટે આનંદમય કોષ એ સૂક્ષ્મ સૂક્ષ્મ અને આત્મા સાથે સૂક્ષ્મ સૂક્ષ્મ અંતર, અવિદ્યાનું અંતર, સૂક્ષ્મ આવરણ, એ માત્ર એક વાક્યથી જ જતો હોય તત્વમસી। તો આ પ્રકારે તૈતરી ઉપનિષદ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા ત્યારે એની જયારે ઉપદેશ કરવાનું બ્રહ્મ છે, તો આ રીતે એક પછી કોષની અંદર તાદાત્મ્ય મુક્ત થતા થતા એ પ્રશ્ન કરવામાં વિવેક ચોડાવવાનો પ્રશ્ન કરે છે। શિષ્યને જયારે આ પ્રકારે ઉપદેશ કરવામાં આવ્યો તો એ શિષ્ય એક પછી એક અનુભવ કરતો ગયો કે ભાઈ આ શું શરીર હું નથી, પ્રાણ પણ હું નથી, મન પણ હું નથી, બુદ્ધિ પણ હું નથી, ભોગતા પણ હું નથી। પછી ગુરુજીને કહે કે મહારાજ આપના કેવા પ્રમાણે બુદ્ધિ વસ્તુ નિષેધ કર્યો, હવે કઈ રહેતું જ નથી, શૂન્ય છે, તો આત્મા શૂન્ય છે, કઈ જ નથી, કારણ કે જેનું વિષયીકરણ થઈ શકે એટલે આપણા જ્ઞાનનો વિષય બની શકે એ બધાનો ધીમે ધીમે નિષેધ કરી દેવામાં આવ્યો, અંતેથી ત્યાં કશું રહ્યું જ નહીં હવે। એટલે ગુરુજીને કહે કે ગુરુજી હવે તો કોઈ અનુભવ જ નથી, અનુભવનો કોઈ વિષય જ નથી, હવે તો શૂન્ય છે। તો ગુરુજી પછી એને કહે કે હા, જેને કારણે શૂન્ય છે તું કહે છે એ તો ખરું ને, અત્યારે આપણને આંખો ખુલ્લી છે અને રૂમમાં પ્રકાશ છે ત્યારે બધું દેખાય છે, એકદમ વીજળી જતે નહીં, એકદમ ગાઢ અંધકાર છવાઈ જાય તો હું શું કહું, મને કઈ દેખાતું નથી, કશું નથી,
ભાઈ તને કશું દેખતું કે છે? કશું નથી, એ કશું નથી કહેવા માટે તો તારે જોવું પડે ને. કશું નથી ક્યારે કહીએ? કઈ દેખાતો ક્યારે કહીએ? બે જણ એવું કહી શકે કશું દેખાતું નથી. એક તો જે આંધળો છે પણ ક્યારેક કશું દેખાતું નથી. તો મને કશું દેખાતું ના હોય, મારે આંધળો છે નિયમ નથી, બહારનો પ્રકાશ ના હોય તો પણ કઈ દેખાતું નથી. ત્યારે તો દેખાય છે, કશું નથી એવું દેખાય છે ને. કશું દેખાતું નથી એવું દેખાય છે ખરેખર? ત્યારે એ કહે કે મને કઈ દેખાતું નથી, કશું નથી. તો કશું નથી એ જો ક્યારે કહી શકે? એ કશું નથી એ જોનારા ચક્ષુ હોય ત્યારે. તેમ શિષ્ય જાણે કે મને કઈ હવે તો દેખાતું જ નથી, બધી વસ્તુ નિષેધ થઈ ગયો તો કઈ રહ્યું જ નથી. તું કઈ જેનાથી તું કહે કશું રહ્યું નથી એ તો છે ને. અત્યાર સુધી આંખોને કારણે જ કહી શકતો કે આ બધું છે. અંધકાર આવે ત્યારે આંખોને કારણે જ કહીશું કે કઈ નથી. આમ છે કેવા આપણે આંખો જોઈએ, નથી કેવા આપણે આંખો જોઈએ. તેવી રીતે આ સ્થૂળ શરીર છે, અન્નમય છે, પ્રાણમય છે, મનોમય છે, એવું કેવા આપણે ચૈતન્ય જોઈએ, એ નથી કેવા આપણે પણ ચૈતન્ય જોઈએ. તેથી જેને કારણ તો કહી શકે છે કે કઈ નથી, એ કહેનાર તો છે, એ કહેનાર તો નથી જતો, ચૈતન્ય નથી જતો. બસ એ જ તું છે જેનાથી આ ભાવ અને અભાવ આ બંને પ્રકાશિત થાય છે, વાસ્તવમાં એ જ તારો સ્વરૂપ છે. આ રીતે ગુરુજી ઉપદેશ કરતા કરતા બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, આ બ્રહ્મ પુચ્છ છે, બ્રહ્મ બધાનો આધાર છે, બ્રહ્મ સ્વરૂપ અધિષ્ઠાન છે, બ્રહ્મ વાસ્તવમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. પણ દર્શન ક્યાં થાય? યો વેદ નિહિતમ ગુહાયામ પરમેવ વ્યોમન. ભાઈ તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, યો વેદ નિહિતમ ગુહાયામ પરમેવ વ્યોમન. પરમાત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. પણ યો વેદ નિહિતમ ગુહાયામ, જે ગુહાની અંદર બુદ્ધિરૂપી ગુફામાં રહેલા બ્રહ્મનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, અર્થાત બુદ્ધિમાં પરમાત્મા અહમ અહમ એ રીતે આત્મ સ્વરૂપે પ્રકાશે છે, બધે પ્રકાશે છે. પરમાત્મા સર્વત્ર પ્રકાશે છે, દરેક દરેક નામ રૂપમાં પ્રકાશે છે, દરેક દરેક નામ રૂપમાં અસ્થિ ભાતિ પ્રિય પ્રકાશે છે. પણ અસ્થિ ભાતિ પ્રિય ને આત્મરૂપે આપણે ક્યાં દર્શન કરીએ? બુદ્ધિમાં. એને કહ્યું સદા સર્વગતોપ્યાત્મા ન સર્વત્રાવભાસતે. આત્મા સર્વગત છે, સર્વવ્યાપ્ત છે, જ્યાં પણ નામ રૂપ હોય ત્યાં આત્મા હોવો જ જોઈએ, જ્યાં ઘડો હોય ત્યાં માટી હોવી જ જોઈએ, જ્યાં અલંકાર હોય ત્યાં સુવર્ણ હોવું જ જોઈએ, તેમ જ્યાં પણ નામ હોય ત્યાં શું હોવું જોઈએ? કોઈ પણ નામ રૂપ હોય ત્યાં શું હોવું જોઈએ? અસ્થિ ભાતિ પ્રિય. ઘડો છે, ભાસે છે, પ્રિય કશી વસ્તુ હોય, રાવણ પણ છે, ભાસે છે, પ્રિય જે હોય. જેમ જૂના જમાના થતો ને રાવણ ને હિરણ ને કશું પણ બધા ઋષિ મુનિઓ ની અંદર પકડી લઈ જાય, યજ્ઞમાં હાડકા નાખે અને જાત જાતનું કરે અને રંજાડે, એવું કઈ એવું અત્યારે ચાલી રહ્યું લાગે છે રંજાડવો. પણ જે હોય તો એમાં અસ્થિ ભાઈ રંજાડનાર માં પણ અસ્થિ ભાતી એ પણ છે, તો થતો માસે છે, એને તો પ્રિય છે. બીજા કોઈ હોય કે ના હોય આપમાં, અથવા એને લાગતા વળગતા એમાં પ્રિય હોય, દરેક દરેક વસ્તુને પ્રેમ કરનારું તો કોઈ તો હોય જ છે, અને ઘણા હોય છે. એટલે આપણને એમ કે આ આવું કેમ થાય, પણ એવા કેટલાય લોકો જાણે કે આવું જ થવું જોઈએ. આપણે રોજ ને રોજ ચિંતા કરતા કે શું થશે ને શું નહીં થાય. હમણાં જ મેં સમાજ સ્વામીજી બધો પોલીસ કસ્ટડીમાં એ લોકો એક્સટેન્શન નથી આપ્યું, મારે પોલીસ કસ્ટડીનો શું છે? બીજામાં બીજી કસ્ટડીમાં જેવી છે કસ્ટડીમાં આવશે. એટલે ચાલો અહીંયા લોકોને દુઃખ થતું હોય, અમે પ્રાર્થના કરતા હોઈએ, ચાલો એમાંથી છૂટ્યા, તમારા હનુમાન ચાલીસા દ્વારા એટલી પોલીસ કસ્ટડીમાંથી છૂટ્યા, બીજા હનુમાન ચાલીસા દ્વારા પોલીસ કસ્ટડીમાંથી છૂટવાનું બાકી છે. પણ આ જ વસ્તુથી કેટલાના આનંદ થયા કે જો કેવા પકડ્યા, જો કેવી હાલત થઈ, જો કેવું થયું, આ જ લાગના છે, આવું જ થવું જોઈએ. વા મસ્ટ ટેક ઇટ્સ ઓન કોર્સ, બસ કાયદો એની સાથે કામ કરવો જોઈએ વગેરે વગેરે. આવું બોલતા બધા એના પગ તળે રહેલો આવે ત્યારે એ વાત જુદી જ કરે, બરાબર જુદી વાત છે. આ તો બીજી જગ્યાએ થતું હોય ત્યારે કાયદાએ કામ કરવું જોઈએ. મારી બધા 600 સાડીઓ છે,
અને નવ એક એક 5,000 કરોડ એ ક્યાંથી લાવે? એ માટે કાયદાને ક્યાંને ક્યાં ફંગોળા કરે, પણ બીજે ક્યાંય આવતો હોય ત્યાંની વાત જુદી છે. ચાલો આ તો ઠીક છે, પણ બધી જગ્યાએ ઈશ્વર છે, આ બધામાં છે એવું વેદાંત કહે. દુનિયાનો બીજું કોઈ ધર્મ એવું નહીં કે, બીજું કોઈ પણ સિદ્ધાંત નહીં કે કે આ તો બધી શેતાન છે, શેતાનનો ઈશ્વર ના હોય એવું નહીં. શેતાન હોય કે સંત હોય, એક બાજુ શેતાન બીજું સંત, બંનેમાં ઈશ્વર સમાન ભાવે છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કહે છે મને કોઈ પ્રત્યે દ્વેષ નહીં, દ્વેષ હોય તો સારું થાત. આ ભગવાન કશાનો દ્વેષ રાખતો જ નથી. અસ્તિ ભાતિ પ્રિય, માટેને કોઈ ઘણાનો દ્વેષ નથી. ઘણો ગુંદો હોય ચોખ્ખો હોય તો ઘણાની અંદર ગંગા જળ ભરીએ તો માટી કે ભલે, ઘણામાં ચૂનો ભરીએ તો કે ભલે, ઘણાને થૂંક દાને બનાવીએ તો કે ભલે, શું કામ ભલે ભલે ભલે. હનુમંતા છે, ઉપદ્રષ્ટા હનુમંતા છે. આમ નિર્ગુણ પરમાત્મા જે કશાનો વિરોધ બધાને અસ્થિભાત બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. સદા સર્વગતોપ્યાત્મા, આત્મા વાસ્તવિક સ્વરૂપ છે. અસ્થિ ભાતી સચ્ચિદાત્મન સચ્ચિદાનંદ સચ્ચિદાત્મન નિસ્યુતે નિત્ય વિષ્ણુ પ્રકલ્પિતા વ્યક્તયો વિધા સર્વા હાટકે કટકાદિવત. સોનામાં કેવી રીતે આ બધા અલંકારો કેવા પરોવાયેલા છે, તે રીતે એક સચ્ચિદાનંદમાં અસ્થિભાદી પ્રિયમાં બધી વ્યક્તિઓ બધા જણાઓ પરોવાયેલા છે. પરમાત્મા સર્વત્ર સર્વવ્યાપી, પણ સર્વવ્યાપી પણ જણાય ક્યાં? એ છે સર્વવ્યાપી, પણ સર્વવ્યાપી પણ જ્ઞાન બુદ્ધિમાં થાય એ કહેવાનો હેતુ છે. જ્ઞાનનું આપણું સાધન બુદ્ધિ છે. બુદ્ધ આવે એવા ભાષે સ્વચ્છે શું પ્રતિબિંબવત, બુદ્ધિ જેવું સ્વચ્છ દ્રવ્ય છે જે આત્માને એના વાસ્તવિક સ્વરૂપમાં પ્રતિબિંબિત કરે છે. આ દિવાળમાં આત્મા છે, દિવાળ માત્ર હવા પણ પ્રતિબિંબિત કરે છે, અને આ છોડમાં અને બધામાં આત્મા છે, એ હવા પણ થોડું ચેતનતા પ્રતિબિંબિત કરે, અને પશુઓ વગેરે આત્મા છે એમાં પણ ચેતનતા પ્રતિબિંબિત થાય. પરંતુ હવું ભાસું અને આનંદ એના પૂર્ણ રૂપમાં તો આત્મા માત્ર આ મનુષ્યની બુદ્ધિમાં જ પ્રગટે, એવી સ્વચ્છ બુદ્ધિમાં અત્યારે પ્રગટી રહ્યો છે. પરંતુ બુદ્ધિની અસ્વચ્છતાને કારણે એનું પ્રાગટ્ય પણ અસ્વચ્છ છે. તેથી જ ખરેખર આનંદ સ્વરૂપ આત્મા જાણે કે દુઃખી હોય તેવો પ્રગટ થઈ રહ્યો છે. મારે બુદ્ધિને સ્વચ્છ બનાવવામાં આવે તો સ્વચ્છ બુદ્ધિમાં આવી ક્ષમતા છે કે આત્માના પૂર્ણપણાને એના વાસ્તવિક સ્વરૂપમાં જેવો છે તેવો પ્રતિબિંબિત કરે. તેથી આ સચ્ચિત અને આનંદ એનું પૂર્ણ પ્રાગટ્ય સ્વચ્છ બુદ્ધિમાં થાય. બુદ્ધ એવ અવભાસે કે બુદ્ધિ તો તમે જોયું પેલા ચાર્ટની અંદર પેલા કોષ્ટકમાં કે આકૃતિમાં કે બુદ્ધિ સત્વગુણની બનેલી છે. પંચમહાભૂતનો જે સત્વક અંશ છે એમાંથી અંતઃકરણ બનેલું છે. અંતઃકરણની અંદર પણ જે બુદ્ધિ અંશ છે એ સૌથી સૂક્ષ્મ છે, અને તેથી એ આત્માની સૌથી નજીક છે. તેથી એમ કહી શકાય કે આત્માની ચેતનતા સૌથી પહેલા બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય, એ દ્વારા પછી મનમાં, એ દ્વારા ઇન્દ્રિયોમાં, એ દ્વારા સ્થૂળ શરીરમાં. અને તેથી બુદ્ધ એવ અવભાસે, એ બુદ્ધિમાં જરૂર ભાસે. સ્વચ્છે સુખ પ્રતિબિંબવત, જેમ સ્વચ્છ કોઈ પણ સ્વચ્છ સપાટી હોય એ પ્રતિબિંબિત કરવાની ક્ષમતા ધરાવે છે, તેમ સ્વચ્છ બુદ્ધિ પણ આત્માની વાસ્તવિક સ્વરૂપને, અત્યારે ગમે તે બુદ્ધિ આત્માને પ્રતિબિંબિત કરે જ છે. બુદ્ધિ સ્વચ્છ હોય ત્યારે આનંદ, આપણને આત્માનું સામાન્ય જ્ઞાન તો છે, હું છું અને ભાસું છું અને પ્રિય છું સામાન્ય જ્ઞાન તો છે, એટલે આત્માનું અજ્ઞાન તો ક્યારેય નથી. અહમ અસ્મી સદાભામી કદાચિત નાહમ અપ્રિય, હું છું ભાસું છું ક્યારે પણ અપ્રિય નથી, એ મને કોઈએ કહેવું પડે એમ નથી. તો બુદ્ધિમાં પછી આ વિશેષતાનું જ્ઞાન થાય. બુદ્ધિમાં આ સામાન્ય તો જ્ઞાન છે જ, પણ બુદ્ધિમાં વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. હું બ્રહ્મ છું, અદ્વિતીય છું, પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, નિત્ય મુક્ત છું. આત્મા જે વાસ્તવિક સ્વરૂપ છે એનું જ્ઞાન એના દર્શન સ્વચ્છ બુદ્ધિમાં થાય.
એટલા માટે બે વસ્તુ જરૂર છે, બુદ્ધિ સ્વચ્છતા બે સ્તરે મેળવી શકાય. કર્મયોગ દ્વારા આપણે રાગ દ્વેષ ને મહાદંશ દૂર કરીએ, પછી શાસ્ત્ર ના શ્રવણ દ્વારા, પછી જરા ફાઇન ટ્યુનિંગ. બે પ્રકારના ટ્યુનિંગ હોય ને આપણા રેડિયો ની અંદર, મોટો એક પૂરો નામ હોય, પછી પૂરો ફાઇન નામ હોય, મોટો એક નામ એ સંભળાતું થાય આપણને, જરા વિવિધ ભારતી સંભળાયું, પેલું ગીત આપણું આવે સંભળાયું, પછી આપણે પેલું ફાઇન ટ્યુનિંગ છે બરોબર ટ્યુનઅપ કરીએ. તેમ કર્મયોગ થી ભગવાન ભક્તિ થી મોટું મોટું સંભળાવ, ભગવાન સંભળાવ થાય, ક્યાં છે ભગવાન, નામમાં છે, હું છું, એની હાજરીમાં વર્તાય છે, પછી વેદાંત નું ફાઇન ટ્યુનિંગ આવે. તું બ્રહ્મ છે, આત્મા, બ્રહ્મ આત્મ સ્વરૂપ છે. અને એ છેલ્લું જે શુદ્ધિકરણ છે, અંતિમ શુદ્ધિકરણ જે છે, એ શાસ્ત્ર વિચાર થાય, શાસ્ત્ર શ્રવણ થી, મનન થી, નિધ્યાસન થી. હવે આપણને આત્મનાત્મ વિવેક જુદા શ્લોકોમાં સરસ રીતે બતાવે છે. દેહેસ્ત્રસ્યાપિ આત્મનઃ ઔદાસીન્યં રાજપુરુષ દુષ્ટાંતિનાઃ. દેહેસ્થિતસ્યાપિ આત્મા, આત્મા દેહમાં છે, બુદ્ધૌ એવ અવભાસેત, એ બુદ્ધિમાં ભાસે છે, બુદ્ધિ તો અંદર છે, આત્મા જાણતો. આપણે થાય કે આત્મા અંદર જો હોય તો પછી એ અપવિત્ર થઈ જાય કે નહીં, મલિન થઈ જાય કે નહીં, ઔદાસીન્યં તો કે નહીં, ઉદાસીન છે, નિર્વિકાર છે, એટલે અસંગ ઉદાસીન છે. એ રાજપુરુષ દુષ્ટાંતના હે, પછીના શ્લોકમાં આત્મા અસંગ ઉદાસીન છે, એ રાજાના દુષ્ટાંત કહેવાય છે. તો 18મા શ્લોકમાં આવે છે, દેહેન્દ્રિય મનો બુદ્ધિ પ્રકૃતિભ્યો વિલક્ષણમ તદ્વૃત્તિ સાક્ષિણં વિદ્યા આત્માનં રાજવત્સદા. દેહ ઇન્દ્રિય મનઃ બુદ્ધિ પ્રકૃતિભ્ય વિલક્ષણમ. આત્મા આવે અહીંયા આગળ લક્ષણ કહેના, આત્માના સ્વરૂપનું પ્રતિપાદન થાય છે. આત્માનાત્મ વિવેક થઈ રહ્યો છે, જુદા જુદા દૃષ્ટાંતો દ્વારા જુદા પ્રશ્નો ઉપસ્થિત કરે છે, એના ઉત્તર દ્વારા આત્માનાત્મ વિવેક. કે કહ્યું ને, વપુસ્તુ શાદ્રી કોશરી યુક્તમ યુક્ત્યવઘાત, યુક્તિનો અવઘાત, યુક્તિના પ્રહારથી એક પછી યુક્તિ આપણને આપે છે. કેવી રીતે આ ઉપાધિ સાથે જાણે કે અંદર ગૂંચવાઈ ગયેલો આત્મા, એને કેવી રીતે એમાંથી મુક્ત કરવો. વિવિચ્યાત તંડુલમ યથા, જેમ આપણે પેલા તંડુલને એટલે કે ડાંગરને આપણે જીવ રીતે છૂટી કરીએ, તેવી રીતે આત્માને પણ અનાત્માથી વિવેકપૂર્વક મુક્ત કરવો જોઈએ. તો એ વિવેકનો પ્રકાર શીખવે છે આપણને. દેહ ઇન્દ્રિય મનઃ બુદ્ધિ પ્રકૃતિ એમ કરીને આ પંચકોષ પણ આવી ગયા, અથવા ત્રણેય શરીર આવી ગયા. દેહ એટલે અન્નમય કોષ અથવા સ્થૂળ શરીર, ઇન્દ્રિય મન બુદ્ધિ આમાં એને સૂક્ષ્મ શરીર બને, કારણ કે દશેન્દ્રિય પંચ પ્રાણ મનોબુદ્ધિ દશેન્દ્રિય સમન્વિતમ અપંચીકૃત ભૂતોત્થમ, ક્યાં ગયા આપણા લોકો, સૂક્ષ્માંગમ ભોગ સાધન. આવી રીતે પંચ પ્રાણ મનોબુદ્ધિ દશેન્દ્રિય સમન્વિતમ, એટલે આ ઇન્દ્રિય જોડે પ્રાણ પણ સમજી લેવાનો. તો પાંચ પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાનું બનેલું સૂક્ષ્મ શરીર. પ્રકૃતિ એટલે કે કારણ, અનાદ્ય વિદ્યા અનિર્વાચ્ય કારણોપાધિ રચ્યતે. અંદર જોઈ જ અમે વાંચો જાણે મને ખબર ના પડતી. સ્થૂળ શરીર
सूक्ष्म शरीर कारण शरीर अथवा अन्नमय प्राणमय मनोमय विज्ञानमय आनंदमय तेभ्य विलक्षणम अबद्धा विलक्षण लक्षण विलक्षण तदन विपरीत लक्षण धरावनारो आ बधाना एक अमुक प्रकार लक्षण से एना करता तदन विपरीत लक्षण धरावना विलक्षण कहवाय पृथक भूतम ए तो आ बधा लक्षण छे आ बधा केवल अनात्मा छे दृश्य छे जड़ छे विकारी छे अनेक छे तो आत्मा छे दृष्टा छे निर्विकार छे एक छे विग्रहेन्द्रिय प्राणधीतम नामेक सत तज्जडम्य सत जे एक वर्ष से विवाद न करो विग्रहेन्द्रिय प्राणधीतम नामेकम सत तज्जडम्य सत अविग्रह स्थूल शरीर इंद्रिय प्राण मन बुद्धि के अविद्य ज्ञान कई न थे जड़ से असत से अनेक से हूँ चेतन छु सत छु एक छु अने विलक्षणता कहवा लक्षण तो विरुद्ध विरुद्ध लक्षण है पहले अनेक है अनात्मा आत्मा एक है पहले जड़ है अचेतन है दृश्य है दृष्टा है मिथ्या है सत्य है आ रीते बधा करता जो विलक्षण है तद्वृत्ति साक्षण एक तो लक्षण विलक्षण जुड़े आ बदा ना साक्षी है तद्वृत्ति साक्षणम आ बाधानी वृत्ति आ दरेक दरेक में वृत्ति ने व्यापार कई ने कई प्रकार की प्रवृत्ति चले रहे है शरीर में भी प्रवृत्ति हो इंद्रिय में प्रवृत्ति हो मन में प्रवृत्ति हो बुद्धि में हो प्रकृति में हो अज्ञान में हो अज्ञान में प्रकृति दिखाए नहीं प्रवृत्ति सदा एम संभावित तो है आ रीते आ दरेक दरेक प्रवृत्त है कशु न कशु कर रहा है तद्वृत्ति वृत्ति व्यापार के प्रवृत्ति तद्वृत्ति साक्षणम आ पांचे पांच नो अने पांचे पांच ना जे व्यापार छे ए बधानो साक्षी साक्षणम विद्या तो आ प्रकार है वसुद्रुप दृश्य विवेक साक्ष्य साक्षी विवेक आ पांचे करता विलक्षण अने एमनो अने एमनी बधी वृत्तिओनो जे साक्षी छे आत्मानम विद्या आत्मा आ प्रकारनो छे तद्वृत्ति नाम साक्षिता स्थितम फिर तो कहो ना जड़ परिणाम दृश्येभ्य आ बता के जड़ से परिणाम दृश्येभ्य दृश्य से परिणाम एट्ले के विकारी से एना करता विलक्षण चेतन से निर्विकार से दृष्टा से शुद्ध से इस सर्व नो साक्षी से इस साक्षी में सरस दृष्टांत आते राजवत सदा जो कोई राजा तो आ एक दृष्टांत में सरस है शास्त्रों में दृष्टांत आवे है पूरम एकादश द्वारम अजस्य वक्र चेतस कठोपनिषद में कहो क्या तो अग्यार द्वार नो पूर से नगर से आपने उपाधि से ये अग्यार द्वार नो नगर से नगर में जाने बदी व्यवस्था हो तो समझ लो के नगर नो अधिपति राजा हो जो राजा दिखाए नहीं राजा तो पता राजमन्य अंदर ये ना देखा है तो छे के नहीं खबर पड़ी जाए तुम्हें तो नगर में नजर करो खबर पड़े तो व्यवस्था जलवाये से के नहीं शु तर्क खबर पड़ी जाए बैंक में जाओ तो मैनेजर आवे उसके नहीं खबर पड़ी जाए बैंक ना बता जी मेरा स्टाफ हो है ना हलन चलन पड़ती है प्रवृत्ति पड़ती जे की हो है खबर पड़ी जाए कि साहेब छे के नहीं अंदर साहेब बोले अंदर नहीं पड़ी अपनी ऑफिस में आए हिंदुस्तान में कैबिन कैसे कैबिन में आए तो अमेरिका ने नहीं किया हमारी कैबिन है हमें कैबिन इतने खबर है जंगल ने अंदर कसाक ने लाकड़ा मछी गुरु बनावा ना इन्हें कैबिन कहवा है પણ આપણે જો કાં બ્રિટિશ લોકોનો શબ્દ હશે અને કેબિન પેલો સમજ્યો હતી પેલો અમેરિકન માણસ હતી ઓફિસમાં કેબિન હતી પેલા પછી મારે સ્પષ્ટ લાવો હતો નસીબ જો કે હિન્દુસ્તાન માં ઓફિસ ને કેબિન કહે છે ઓ યોર ઓફિસ પ્રાંત પેલો સાહેબ એની કેબિન માં બેઠેલા હોય દેખાય નહીં આપણને પણ બહાર ની પેલી બધી હલચલ પરથી અને પછી ખબર પડી જાય કે અંદર છે કે નહીં સાહેબ
તેવી રીતે આ કોઈ પણ નજર ની અંદર પણ જયારે બધી વ્યવસ્થિત પ્રવૃત્તિ ચાલી રહી હોય, સમજવું કે રાજા હોવો જોઈએ. રાજા કોને કહેવાય? જે સ્વયં કોઈ પ્રવૃત્તિ ના કરે, એની હાજરી માત્ર જ થાય. રાજવત્સલા, આમ તો રાજ હતે, રાજ એટલે કે પ્રકાશવું, જેનું સ્વરૂપ છે પ્રકાશવું, જેનું સ્વરૂપ છે. આ ભગવાને કહ્યું ને કે રાજા તો બધા નરાણામ છે, નરાધિપ, બધા મનુષ્યમાં રાજા મારી વિભૂતિ છે, કારણ કે આના આમ તેજસ્વી હોય હંમેશા. તો એ રીતે રાજા કોઈ તેજસ્વી હોય, પ્રભાવશાળી હોય, એની માત્ર હાજરી માત્ર જ બધું આપોઆપ થતું હોય. દ્રષ્ટાંત આપ્યું તે રીતે આત્માના સન્નિધિ માત્રથી, હાજરી માત્રથી, પ્રભાવ માત્રથી આ બધું થાય છે. એ પણ મુખ્ય રાજવત્સદા, રાજા જેમ બધાનું દર્શન કરતો હોય, પ્રકાશમાં હોય, તેજસ્વી હોય, જોડે જોડે બધાને જોતો હોય, તેવી રીતે આત્મા પણ રાજાની જેમ આ પૂરીમાં વિરાજમાન છે. ઇન્દ્રિયોની, દેહની, ઇન્દ્રિયોની બધી પ્રવૃત્તિમાં દ્રષ્ટા, ઉપદ્રષ્ટા અનુમંતા છે. ઉપર એટલે સમીપમાં રહીને દર્શન કરનારો, સમીપ રહીને જોનારો, આ બધાની વચ્ચે રહીને આ બધાનો દ્રષ્ટા. પણ રાજા કશામાં ભાગ ના રહે, કશું કરે નહીં, કરવાની જરૂર નથી, કરવાની જરૂર નથી. તો રાજા કેવી રીતે માત્ર હોવા માત્ર જ એવું થતું હોય, તેવી રીતે આત્માના ચૈતન્યના હોવા માત્રથી આપણે ઉપાધિ છે, એના દરેક સ્તર ભિન્ન ભિન્ન સ્તર પોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. યથા રાજા સ્વનગરેશુ સ્થિતઃ, રાજા પોતાના નગરમાં રહેલો હોય, મંત્રીશુ વર્તમાનેશુ સત્સુ, એના મંત્રી વગેરે આસપાસમાં, સ્વયં સાક્ષીતા તાન પશ્ચિમ તિષ્ઠતી, એ તો મારી નજર જ કરતો હોય, બસ નજર માત્ર એવું થતું હોય, એ સાક્ષી છે. તદ દેવ જાણ્યા, તે રીતે આત્માના સાક્ષી પણ આત્મા આ સર્વ ઉપાધિનો સાક્ષી છે. એતેન દેહાદીનામ અનાત્મત્વાત આત્મના તદ વિલક્ષણત્વાત, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ પ્રકૃતિ કેવા છે? અનાત્મા છે. આત્મા વિલક્ષણ આત્મા છે. અસંગત્વાત, આ બધાની પ્રવૃત્તિમાં આ કેવો છે? અસંગ છે, એ કોઈ ભાગ નથી લેતો. નૈવ કિંચિત કરવામાં એથી યુક્તો મનીએ તત્વવિત, કઈ કર્મ નથી કરતો. અસંગત્વાત, સર્વ સાક્ષીત્વાત, કોનો સાક્ષી છે? આ બધા કેવા છે? દ્રશ્ય છે, કે સર્વ દ્રષ્ટા છે. નિષ્ક્રિયત્વાત, આ બધા સક્રિય છે, આત્મા કેવો છે? નિષ્ક્રિય છે, એ વિલક્ષણતા બતાવે છે. તો તે વિલક્ષણ આત્માનો વિદ્યા, આ બધા કદાચ આત્મા વિલક્ષણ છે, આ બધા અનાત્મા છે, આત્મા આત્મા છે. આ બધા સક્રિય છે, આત્મા નિષ્ક્રિય છે, આ બધા વિકાર છે, આત્મા નિર્વિકાર છે. આ બધાથી અસંગ, ઉદાસીન, દેહાદી, અનાત્મ, તાદાત્મ્યમ, અશેષ ત્યક્વા આત્માનં નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વામ અખંડાનેક રસમ અદ્વિતીયમ અનવર્તમ અનુસંધ્યાદિતિ સૂચિતમ ભવતિ. તો હવે આત્મ અનુસંધાન કરવા આપણે એક સરસ રીત બતાવવામાં આવે. અનવર્તમ અનુસંધ્યાત, સંસંધ્યાત, સતત આત્માનું અનુસંધાન કરવું જોઈએ. કઈ રીતે? આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ પ્રકૃતિ આ બધા કદાચ વિરક્ષણ, એમનો સાક્ષી, એ સક્રિય, હું નિષ્ક્રિય, એમનાથી અસંગ, ઉદાસીન, ઉદાસીન અર્થાત આ પ્રવૃત્તિમાં કોઈ ભાગ ના લેનારો, ઉદાસીન ઉદાસીન ગુણૈર્યો ને વિચાર્ય તે ગુણા વર્તન્તે ઇત્યેવ યો તિષ્ઠતિ નંગતે. ભગવદ્ગીતા ભગવાન જ્ઞાની પુરુષ નું વર્ણન કરે, જ્ઞાની પુરુષ ઉદાસીન બસ ઉદાસીન જેમ બેઠો છે, એની આસપાસ એની આજુબાજુ સમય ખેલ ચાલી રહ્યો, કોણ આ ગુણો ખેલ ચાલી રહ્યો છે. સત્વ રજસ્તમસ આ ત્રણ ગુણ અમે તો બનેની ઉપાધિ, એનો ખેલ ચાલી રહ્યો છે. કોઈ ભાગ લીધા વગર ઉદાસની જેમ માત્ર એ બધાનું દર્શન કરી રહ્યો છે. આ રીતે આ બધા શ્લોકો દ્વારા, આ શ્લોકોની મદદથી આપણે આત્માનું એટલે કે હું અનુસંધાન કરી શકીએ, એના આપણને જુદી રીતો બતાવવામાં આવે છે. તો કે છે નનુ આત્મન અવિકારિત્વમ અયુક્તમ,
आप तो आत्मा निर्विकार कहो छो, ये तो बराबर लगात नहीं। हूँ निर्विकार छु, हूँ निष्क्रिय छु, बात तो बराबर नहीं। यदा सर्वदा व्यापारवान दुष्यते, हूँ निष्क्रिय छु, निर्विकार छु, मान्या मारे हो नहीं। हम बोलू छू, पी सांभू छू, चालू छू, आखो दड़दो कराया करो छु, बधु सक्रिय छु, परिवर्तनशील छु। आ मारो अनुभव है, आप अनुभव क्यों है? हूँ तो वक्ता छु, श्रोता छु, मंता छु, विज्ञाता छु, दृष्टा छु वगैरह। तो आप तो हूँ सक्रिय छु, आप अनुभव है सतत कहीं ना कहीं करीज रहे हो छु। शरीर ना स्तर नहीं तो मन ना स्तर, कहीं ना कहीं करीज रहे हो छु। आप तो एक आत्मा हूँ निष्क्रिय छु, आ केवी रीते बनी सके? तो अपना मन में जो ख्याल है, बोली रहो छु, सांभी रहो छु, खाई रहो छु, चाली रहो छु, अपना ख्याल अपने धरावे अपना विषय वही आवा प्रत्येक ख्याल दुख अपना दरेक दरेक ख्याल दुख अपना सांभना ने दुख तो खरुज ने जो नहीं सांभ संभाई जाए तो दुख कोई संभाई गयो धारो के सांभना शू मारे दुख थे श्रोता शू मारे नहीं दुख ना थे जुवानो दुख घनी वार न जुवानी वस्तु जुवाई जाए तो दुख थे अपने સ્વામી કે ના જીવો તો સારું થાય, ના સાંભળ્યું તો સારું થાય, ના વાંચ્યું તો સારું થાય, ના જાણ્યું તો સારું થાય। આમ જાણના ને દુઃખ, જોના ને દુઃખ, દુઃખ જ દુઃખ। એટલે આપણા વિશેના આ બધા ખ્યાલોમાંથી જ બધું દુઃખ જન્મે છે। તો હું તો આવો છું, આપ કેવી રીતે કહી શકો નિષ્ક્રિય છું, અકર્તા છું, કઈ રીતે? तो हम अपना मन में जो ख्याल जन्मे प्रक्रिया बताए, मैकेनिज्म बताए, कई रीते अपना ख्याल जन्मे। तो 18 श्लोक में कहे व्यापृते श्विंद्रिय स्वात्मा व्यापारी वा विवेकिना दृश्यते भेषु धावत्सु धावन्व यथा शशे। सुंदर दृष्टांत, दृश्यते अग्रेषु धावत्सु धावन्व यथा शशे। महाराज बैठा बैठा चाहिए, हमने हमने तो वेदांत तक देखा, जहाँ जो थे हमने वेदांत तक देखा है ना, ऊपर जो है तो वेदांत, जहाँ जो है त्या राजवत सदा ऊपर जो है। दृश्यते अभ्रेषु धावत्सु धावन्यो यथा शशि, अभ्रेषु धावत्सु, अभ्रे के बाद आकाश में जरे वादो दौड़ रहे हो, शशि धावन्यो दृश्यते, तेरे अविवेक मनुष्य ने मैंने बाहर ने उजना मामा जो ते के देखाड़ो मैंने बोला जो बोले चांदो दौड़ी रहा है। बाद में शू लगे चांदो दौड़ी रहा है, खरे कौन दौड़े छे? वादा दौड़ी रहा है। अग्रेशु धावत्सु वादा जाए दौड़े रहा है, शशि धावन्यो दृश्यते, आ शशि चंद्र, चंद्र जाने दौड़ता हो एम देखाय। अविवेकी नाम आग ऊपर अविवेकी नाम दृश्यते, अविवेकी से अतः चंद्र ने वादल वस्तु ना विवेक जानता नहीं। अविवेक कौन कहवाए? जो वस्तु जहां से तेने बंदे बीजी जगह जो आरोप करो तो दौड़ी रहा है वादल, दौड़वा हूं शेम है वादल में से। तो बाड़क शू कहे? चांदो दौड़ी रहा है। आ वादल दौड़वा पर आरोप चांदा पर थो, ये पी बाड़क एवं निश्चय पर आयो कि चांदो दौड़ी रहा है। सर दृष्टांत है ना, तो बड़ा स्वामी जी क्यों कहे कि जो तुम्हें एक पुल पर उभा हो पानी में जो ना तुम्हें नदी पर, नदी पर एक पुल उभा हो पानी में तो अपने आप चाली रहे तब जो जो तुम्हें अगर कहीं लक्ष्मण जुदा कैसे जाओ नीचे नदी बह रही हो ने बरबर ध्यान केंद्रित कर दो अने पानी साथ पानी ने गति तुम्हें जो एकाकार त्यागात्म थे ने तब लगे आप चाली रहे थे। पूल तरफ नजर अपने केंद्रित करिए तो पानी दौड़ रहा है, पानी में नजर केंद्रित करिए तो पूल दौड़ रहा है। एक ना भेजा मत कह रही कहीं गाय कर दो तो मार सही रहते हैं। पर शंकराचार्य में आओ दृष्टांत आप कि जरा आपकी दृष्टि वादा पर केंद्रित करवा तरह
સુંદર કહો તો એમ જણાય તો ત્યાંથી માત્ર હટાવવાની દ્રષ્ટિ હટાવવાની જરૂર છે. મનની દ્રષ્ટિ આ ચક્ષુની દ્રષ્ટિ પણ નહીં. ચક્ષુ તો જે છે બતાવી રહ્યા છે, પા ચાંદો દોડી રહ્યો છે નિર્ણય આંખો નો નથી, એ તો બુદ્ધિનો છે. એવું નથી કે આપણે વાદળને દોડતા જોવા માટે ચશ્મા પહેરવા પડે. ચશ્મા પહેરો તો બરોબર દેખાય છે, ચશ્મા નહીં પહેરો તો ચાંદો દોડતો દેખાય, ચશ્મા પહેરીએ તો જ વાદળ દોડતા, એવું નથી. જે છે તે જ નો દર્શન આંખો કરાવે છે. પણ નિર્ણય કોણ કરે છે? બુદ્ધિ નિર્ણય કરે છે કે ચાંદો દોડી રહ્યો છે. જેથી આપણે જેને એમ કહીએ કે આપણી દ્રષ્ટિ આ વાદળ પરથી હટાવીને ચાંદા પર કેન્દ્રિત કરવી જોઈએ, ત્યારે બુદ્ધિની દ્રષ્ટિ આ દ્રષ્ટિ નહીં. તો આપણે પછી જોઈએ કે ચાંદાને આપણે જોઈએ ત્યારે ખબર ના તો વાદળ દોડી રહ્યા છે. આટલું અન્ન વિવેક, આટલો વિવેક કરવાનો છે. કેવી રીતે વ્યાપૃતેશુ ઇન્દ્રિયેશુ આત્મા અવિવેકીના આત્મા વ્યાપાર એવું દૃશ્યતે. અવિવેકી મનુષ્ય ટૂંકમાં જે લોકો વિવેક કરી શકતા નથી, અવિવેકી નામ ગુરુ શાસ્ત્ર આદિ રહીતા નામ. આ વિવેક તો ક્યારે આવે? ગુરુ અને શાસ્ત્ર નો સંપર્ક હોય તો એ સિવાય ના આવે, બાકી કોઈને સંગ્રહણ પણ ના પડે. એટલે આપણે આજે ખ્યાલ ધરાવતા હોઈએ કે હું તો દ્રષ્ટા છું, શ્રોતા છું, વક્તા છું, આ બધા ખ્યાલ ધરાવતા હોઈએ આપણા વિશે, આપણે કોઈ વિશે શંકા પણ ના જમે કે આ ખ્યાલ ખોટા છે. આખી દુનિયા એવો ખ્યાલ થાય હું એકલો ઓછો છું કે બધા એવું કહે છે, બરોબર છે, બધા કે એટલે સાચું ના થઈ જાય. આખી દુનિયા એમ કહે કે સૂર્યનો ઉદય થાય છે સવારે અને સૂર્ય અસ્ત થાય એટલે સાચું ના બની જાય. એક જ માણસ કે સૂર્ય નથી ઉગતો કે સૂર્ય પૃથ્વીના આસપાસ, કોણે કહ્યું કે પૃથ્વી સૂર્ય આસપાસ પર? એવું કહેનાર કોણ હતું? ગેલિલિયો. હા, તો ગેલિલિયોએ કહ્યું કે ભાઈ આ પૃથ્વી સૂર્ય આસપાસ પર, એક જ માણસે કહ્યું, મારી નાખ્યો લોકો મારી નાખે જનુઈ લોકો, પણ ધીમે ધીમે એક માણસે આવું કહ્યું આખી દુનિયાની દ્રષ્ટિ બદલી નાખી એને. એટલે એવું નથી કે આપણે મને હવે જ્ઞાન થઈ ગયું કે સૂરજ સ્થિર છે અને પૃથ્વી તો ફરે છે એટલે આવતીકાલથી પૃથ્વી ગો ગો ફરતી દેખાય, એવું નહીં થાય. આંખો તો દેખાય જ દેખાશે, આંખોથી તો આપણે સૂરજ જ ચાલતો દેખાશે, પણ સૂરજ સ્થિર છે અને પૃથ્વી ચાલે ક્યાં જવાનું? એ વિવેક ક્યાં કરવાનો? બુદ્ધિમાં કરવાનો છે. તો ક્યાં સૂરજ ચાલતો દેખાય છે? ખરેખર પૃથ્વી ચાલી રહી છે. પૃથ્વીની ગતિનો આરોપ સૂર્ય પર કરવામાં આવે છે. એ બધા અવિવેકી મનુષ્ય એવો નિર્ણય કરે છે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરી રહ્યો છે. હવે આપણે એને અવિવેકી કહીએ તો ત્યાં સુધી બધા એવું જ કહેતા હતા, હજી પણ એવું કહે છે. હજી પણ બધા જૂના જ્યોતિષ શાસ્ત્રો ને બધી વસ્તુ આના પર જ રચાવે છે. પૃથ્વી કેન્દ્ર છે, આ બધા નક્ષત્રો ગ્રહો બધું ફરી, સૂર્ય ચંદ્ર બધું ફરી ચારે બાજુ. વાંધો નથી આવતો એની ગણતરીમાં, મોટા ભાગે વાંધો ના આવે, પછી બહુ સૂક્ષ્મ સ્તરે વાંધો આવતો હશે. પણ છતાંય અનામ વિવેક, કયો વિવેક? કોણ ફરી રહ્યો છે? પૃથ્વી ફરી રહી છે કે સૂર્ય? તો જયારે જ્ઞાન થાય કે સૂર્ય ફરતો જણાય સદામાં સ્થિર છે અને પૃથ્વી સ્થિર જણાય તો પણ ફરી રહી છે, આવું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. વિવિચ્છા તંડુલમ યથા યુક્તિવધાતેન, યુક્તિના પ્રહારથી આપણે આ પ્રકારે બુદ્ધિમાં વિવેક કરવો જોઈએ. એટલે કહે છે કે વ્યાપૃતેશુ ઇન્દ્રિયેશુ, ખરેખર તો ઇન્દ્રિયો બધો વ્યાપાર કરી રહી છે. કઈ ઇન્દ્રિયો? જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધી ઇન્દ્રિયો વ્યાપાર કરી રહી છે. ટૂંકમાં આપણી શ્રોતેન્દ્રિય સાંભળવાનો વ્યાપાર એટલે પ્રવૃત્તિ, વ્યાપાર એટલે પેલું એવું ટ્રેડિંગ, વ્યાપાર પ્રવૃત્તિ. આપણી શ્રોતેન્દ્રિય સાંભળવાની પ્રવૃત્તિ કરી રહી છે, ચક્ષુ ઇન્દ્રિય જોવાની પ્રવૃત્તિ કરી રહી છે, તેમ વાઘ ઇન્દ્રિય બોલવાની પ્રવૃત્તિ કરી રહી છે, હસ્ત ઇન્દ્રિય છે ગ્રહણ કરવાની વગેરે પ્રવૃત્તિઓ થઈ રહી છે. મનોબુદ્ધ્યા જેના ઉપલક્ષણમાં એક જ ઇન્દ્રિયોમાં આદિ આદિ નથી લખ્યું, પણ છતાંય પણ એમાં મન પણ પ્રવૃત્તિ કરી રહ્યું છે, બુદ્ધિ પ્રવૃત્તિ કરી રહી છે, પ્રાણમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. બધા ઇન્દ્રિયોમાં તો પ્રતિનિધિ તરીકે લેવામાં આવી, ઇન્દ્રિયો પ્રવૃત્તિ કરે છે ત્યારે ઇન્દ્રિયો પ્રવૃત્તિ કરે છે, પ્રાણમાં કરે છે, મન પણ કરે છે, બુદ્ધિ પણ કરે છે. આમ આપણા વ્યક્તિત્વના બધા સ્તરોમાં જાત જાતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ઘમસાણ ચાલી રહ્યો છે, જુઓ તો કેટલું
અને આપણે શરીરમાં ધ્યાન કેન્દ્રિત હવે કેટ કેટલું ચાલ્યું છે અંદર, અંદર પાઇપો કેટલી બધી છે, એમાં જે લોહીનો પ્રવાહ વહી રહ્યો છે, આમ છતાં શ્વાસ આમ છે આમ જઈ રહ્યા છે, એકદમ સૂક્ષ્મ રીતે આવું ધ્યાન કેન્દ્રિત ખબર ઘમસાણ ચાલે છે. તો આ રીતે આ દેહ ની અંદર ઇન્દ્રિયોમાં મનમાં બુદ્ધિમાં પ્રાણમાં બધામાં પ્રવૃત્તિ ચાલે રહી છે, ત્યારે આત્મા વ્યાપારી ઇવ અવિવેકિનામ, જે લોકો આત્મા અને અનાત્મા વિવેક કરી શકતા એ લોકો કેવો નિર્ણય કરે છે કે આત્મા બોલી રહ્યો છે, આત્મા સાંભળી રહ્યો છે. બોલવાનું કયા સ્તરે છે? વાણીના સ્તરે છે. અવિવેકી માણસ શું કહે છે? હું બોલી રહ્યો છું. સાંભળવાનું કરણના સ્તરે છે, હું સાંભળી રહ્યો છું. વિચારવાનું મનના સ્તરે છે, હું વિચારી રહ્યો છું. જાણવાનું બુદ્ધિના સ્તરે છે, હું જાણી રહ્યો છું. આ પ્રકારના ખ્યાલ અવિવેકી મનુષ્યો છે. વ્યાપારી સ્નાન આહાર વિહાર શયનાદિ કર્મવાની દુષ્યતે નહીં આવ્યો, ધી આવ્યો, આમ કર્યું. કોણ? આત્માએ સ્નાન કર્યું, આત્માએ ભોજન કર્યું, આત્માએ ઉપવાસ કર્યો. મેં સ્નાન કર્યું, મેં ભોજન કર્યું, હું બજારમાં જઈ આવ્યો, ચૂંટીવાળામાં જઈ આવ્યો. આજે એકાદશી એટલે મુશ્કેલ પડી જાય બધા. હવે જે લોકો આ ગીતા પારાયણ ઉદય ક્યાં હતા એ આપણે ખરેખર એક ઇન્વેસ્ટિગેશન અન્વેષણનો પ્રશ્ન છે. પણ જે જ્યાં હોય ત્યાં કરવા લે, આમ જઈ આવ્યો વગેરે, આ પ્રકારના ખ્યાલ આપણે જે ધરાવીએ છીએ, ખ્યાલ કેમ જન્મ્યા હતો કે આ બધી પ્રવૃત્તિ તો વાસ્તવમાં ઇન્દ્રિયના સ્તરે કે મન બુદ્ધિના સ્તરે થઈ રહી છે, અને ત્યાં જે થઈ રહ્યો છે આરોપ અહમ પર કરીને આ પ્રકારના ખોટા ખ્યાલ આપણે ધરાવીએ. એટલે આપણા જે ભ્રમ છે એની આપણે મેકેનિઝમ પ્રક્રિયા સમજાવી કેવી રીતે આપણામાં આ પ્રકારના ભ્રમ કે ખોટા ખ્યાલ જન્મેલા છે. ઇન્દ્રિય હિ ક્રિયમાણેષુ કર્મસુ અહમ કરતા અભિમાનો અભિમાનનો ભવંતી. અંતેથી તો ખરેખર ઇન્દ્રિય કર્મ કરી રહ્યા છે, મન બધું કરી રહ્યા છે, છતાં હું કર્મ કરું છું એ પ્રકારનો અભિમાન અવિવેક મનુષ્ય ધરાવે છે. એટલે ભગવાને કહ્યું સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃત્ય. સર્વેન્દ્રિય ગુણાભાસમ, બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જેને પ્રવૃત્ત થઈ રહ્યો હોય એમાં આત્મા ભાસી રહ્યો છે. સર્વેન્દ્રિય વિવર્જિતમ, વાસ્તવમાં બધી ઇન્દ્રિય રહિતનો આત્મા બધી ઇન્દ્રિયોના વ્યાપાર દ્વારા જાણે પોતે વ્યાપાર કરવા ભાસી રહ્યો છે. હવે કહ્યું કે ઇન્દ્રિયો બધો વ્યાપાર કરી રહી છે, ઇન્દ્રિયો પ્રાણ મન બુદ્ધિ બધી પ્રવૃત્તિ કરે છે. મનુ અચેતનાના વ્યાપાર ઉત્તમ કથમ? આપ તો કહો છો કે આ સૂક્ષ્મ શરીર ભલે સૂક્ષ્મ રહ્યું, ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ બધાનું બનેલું સૂક્ષ્મ શરીર તો અપંચીકૃત ભૂતોત્તમ, એ પણ પંચમહાભૂતમાં જ સર્જાયેલું છે. સૂક્ષ્મ પંચમહાભૂતમાં સર્જાયેલું છે, માટે એ પણ જડ જ છે. તો નનું અચેતનાના વ્યાપારવત્વમ કથમ? તો ઇન્દ્રિય મન બધા અચેતન છે, એ કેવી રીતે વ્યાપાર કરે, એ કેવી રીતે પ્રવૃત્તિ કરી શકે? જે વસ્તુ સ્વયં પ્રવૃત્તિ ના કરી શકે. ઉચ્ચતે એનું ઉત્તર પછીના શ્લોકમાં આપવામાં આવે છે. અથવા એવો પ્રશ્ન થાય કે ભલે આપ કહો છો કે આત્મા કઈ કરતો નથી, એટલે આત્મા બોલતો નથી, ચાલતો નથી, ને ખાતો પણ નથી, ને પીતો નથી, બરોબર છે? આપણે કહ્યું તે પ્રમાણે કોઈ કરાવતો તો હોય ને. કૃષ્ણ ભગવાન સ્વયં કશું ના કરે, પણ અર્જુનને કે તસ્માદ યુદ્ધ સ્વભાવે કરાવડાવે. ભગવાન સ્વયં કરતા કારયિતા છે, કર્મ કરનાર કર્મ કરાવનાર છે. તો આગળના શ્લોકમાં આત્મા કોઈ કર્મ કરતો નથી, બધા કર્મ તો ઇન્દ્રિયના સ્તરે થઈ રહ્યા છે. ભલે તો કર્મની પ્રેરણા આપનાર તો ખરો ને, કર્મ કરાવનાર ખરો કે નહીં? જેમ બે ભાઈઓમાં પેલો નાનો ભાઈ પ્રેરણા આપે પાછળથી, અને મોટો ભાઈ જેને કહે મારે સિનેમા જવું છે, બે તમાચા ખાય, પછી પેલો પછી પેલા પેલા બાપ નું જોગા નાનો સારું થાય, એટલે પછી પેલો નાનો બહાર આવે, હું જોઈ જાય જોઈ જોઈએ પેલો કરાવે. એ કરનાર છે, બીજો કરાવનાર છે. એવી રીતે ભલે આ ઇન્દ્રિય વગેરે પ્રવૃત્ત થતી હોય તો આત્મા ભલે પ્રવૃત્ત, પણ એને પ્રવૃત્ત કરનાર તો ખરો કે નહીં, પ્રેરક તો ખરો કે નહીં?
તેનો ઉત્તર પછીના શ્લોકમાં આપે છે. આત્મચૈતન્યમાશ્રિત્ય દેહેન્દ્રિયમનોધિયઃ સ્વકીયાર્થેષુ વર્તન્તે સૂર્યાલોકં યથા જનાઃ. આવો ગ્રંથ ક્યાંય મળશે નહીં આ પ્રકારનો વિવેક, આવા સુંદર દૃષ્ટાંતો. અને એટલે આત્માનું અનુસંધાન કરવાની પદ્ધતિ બહુ જ સરળ રીતે અને ઉત્તમ રીતે આ ગ્રંથમાં કહેવામાં આવે છે. પછી દૃષ્ટાંત આપ્યું, સ્વકીયાર્થેષુ વર્તન્તે સૂર્યાલોકમ યથા જનાઃ. સૂર્યાલોકમ આશ્રિત્ય યથા જનાઃ સ્વકીયાર્થેષુ વર્તન્તે. આ દૃષ્ટાંત થયું. આલોક, આલોક એટલે કે પ્રકાશ. સૂર્ય આલોકમ આશ્રિત્ય, આ સૂર્યના પ્રકાશનો આશ્રય લઈને યથા જનાઃ સ્વકીયાર્થેષુ વર્તન્તે, જે માણસો પોતપોતાના વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે. એ જમાનાની વાત કરે, અત્યારની વાત નથી. હવે તો એમને ખબર નહીં કે સમય કેવો આવશે, પણ એ જમાનાની વાત છે. એમના જમાનામાં શું, સાંજ પડે એટલે લોકો સુઈ જાય. આવું જ આવું જ ભગવાને બનાવ્યું છે. સૂર્યાસ્ત એટલે સુઈ જવાનું, સૂર્ય જાગવાનું. માણસ તો એવું કરે કે અત્યારે મનુષ્ય સિવાયના બધા બાકીના બધા તો પ્રાણી એમ કરતા જ હોય છે. સાંજ પડે બધા થઈ જાય, શાંત થઈ જાય, ઊંઘી જાય. કોઈ ચીવી બીબી હોય કકડા કરે, બાકી બધા લોકો શાંત થઈ જાય. ઘણા લોકો રાત્રે શાંત થતા નથી, ઊંઘવા નથી આપણને. આપડે ચીબડી ગઈ તો એ તમારા કે તમારા બે જાતની બે દ્રષ્ટાંત આપવામાં આવે, એક ચીબડી નું બીજું તમારા. છોકરા હોય તો તમારે આખો દાડો બોલવો નહીં, ચીબડી જેમ બોલવું કરે છે. ચાલો રાત્રે આ લોકો ઊંઘતા નથી, સામાન્ય રીતે બધા જ પ્રાણીઓ સૂર્યાસ્ત થાય એટલે ઊંઘી જાય, શાંત થઈ જાય, એટલે અચેતન થઈ જાય, જળ થઈ જાય ખરેખર તો. એટલે કે ખરેખર તો નિર્જીવ બની જાય, એવું થઈ ગયું ને. સૂર્ય જો અસ્ત થયો, અંધકાર છવાઈ ગયો એટલે નિર્જીવતા આવી ગઈ. પછી સૂર્યનો ઉદય થાય, પ્રાપ્ત કરવામાં ત્યારે બધા સજીવન થાય. એમ કહે છે કે સૂર્ય દેવતા બધાને જાણે કે ચેતનો સંચાર કરે છે. અને ત્યાર પછી આ બધા પ્રાણીઓ મનુષ્ય પણ એ જ વખતે એવા જ હતા, એટલે એ લોકોને સારું હતું, બીજી કે ચિંતા નહીં. સૂર્યાસ્ત થયો એટલે ઉડી જવાનું, સૂર્ય જાગવાનું. કારણ કે બીજો પ્રકાશનો કોઈ નાના ટમટમિયાને બધા હોય એ સિવાય પ્રકાશનો બીજો કોઈ આપણી પાસે સ્થાન સાધન ના હોય ત્યારે સૂર્યના પ્રકાશમાં બધો વ્યવહાર થાય. યથા જનાઃ સૂર્યાલોકમ આશ્રિત્ય, જેમ મનુષ્ય સૂર્યના પ્રકાશનો આશ્રયને સ્વકીય અર્થેશુ પોતપોતાના અર્થમાં પોતપોતાની પ્રવૃત્તિમાં વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે. ટૂંકમાં પ્રશ્ન થયો ને કે આત્મા કરતો નથી તો પણ આ અચેતન વસ્તુઓ છે કેમ પ્રવૃત્ત થઈ શકે, એટલે એવો વહેમ પડ્યો કે ભલે આત્મા પોતે કઈ ના કરતો હોય પણ કઈ કરાવતો તો હશે, પ્રેરણા તો આપતો જ હશે. તો કે નહીં, સૂર્ય જેવી રીતે આકાશમાં પ્રકાશમાં જે કઈ પણ કરતો નથી, પ્રકાશ સિવાય કઈ કરતો, પ્રકાશ ઉપર કર્મ નથી. ખરેખર તો સૂર્ય પ્રકાશે છે, આમ પ્રકાશ એ ક્રિયાપદ છે. એટલે સૂર્ય જાણે આપણે કહીએ કે સૂર્ય પ્રકાશ છે એટલે સૂર્ય પ્રકાશની ક્રિયા કરે છે એવું આપણે માનીએ. વ્યાકરણ દ્રષ્ટિએ વ્યાકરણમાં ક્રિયાપદ કર, પ્રકાશ શું ક્રિયાપદ, ક્રિયાપદ એટલે શું, એવું પદ જેમાં ક્રિયા રહેલી છે, એટલે ક્રિયાને વ્યક્ત કરનારું પ્રગટ કરનારું પદ એટલે ક્રિયાપદ. તો ખાવું એટલે ક્રિયાપદ, એટલે માણસ ખાય છે એટલે આપણે ખાવાની ક્રિયા કરી રહ્યો છે. પીવું એ ક્રિયાપદ, માણસ પીએ છે પીવાની ક્રિયા કરી રહ્યો છે. તેમ પ્રકાશો પણ ક્રિયાપદ, સૂર્ય પ્રકાશે છે એટલે સૂર્ય પ્રકાશવાની ક્રિયા કરી રહ્યો છે એવું કહેવાય ખરું. વ્યાકરણ દ્રષ્ટિ કહેવાય, પણ ખરેખર તો વ્યવહારની દ્રષ્ટિ ના કહેવાય. પ્રકાશ શું સૂર્યનો સ્વભાવ છે, અને તેથી
પ્રકાશવા માટે સૂર્ય કોઈ ક્રિયા ના કરવી પડે, કોઈ પ્રયત્ન ના કરવો પડે, પ્રકાશ એનો સ્વસ્થ જ હશે. એટલે ભલે આપણે કહીએ સૂર્ય પ્રકાશે છે, અને વાક્ય પરથી કદાચ કોઈ એવું માને કે સૂર્ય પ્રકાશવાની ક્રિયા કરી રહ્યો છે, કે નહીં પ્રકાશ શું સૂર્યનો સ્વભાવ છે, તેમ આત્મા છે, આત્મા ભાસે છે, આત્માની સન્નિધિ છે, હોવા માટે ભાસવા માટે આત્મા કોઈ ક્રિયા ના કરે પણ સ્વભાવ જ છે. આત્મ ચૈતન્ય આશ્રિત આ રીતે આત્મ ચૈતન્ય આત્માનું ચૈતન્ય સૂર્યાલોક સૂર્યનો પ્રકાશ આપણે કહીએ ખરા સૂર્યનો પ્રકાશ, ખરેખર સૂર્યનો પ્રકાશ એવું સાચું નથી, વ્યાકરણ દ્રષ્ટિએ કહેવાય સૂર્યનો પ્રકાશ એટલે એવું જ્યારે છઠ્ઠી વિભક્તિ વાપરીએ ને ત્યારે સૂર્ય દિવસ પ્રકાશ દેવું થયું ને આપણે કહીએ કે મારું પુસ્તક એવું પુસ્તકનો માલિક, પુસ્તક મારી માલિકીનો, હું જુદો માલિક જુદો અને પુસ્તક જુદું મારું. આ છઠ્ઠી વિભક્તિ વાપરીએ ત્યારે એવું થાય ને મારું ઘર ને ઘર જુદો અને હું જુદો, મારું પુસ્તક હું જુદો અને પુસ્તક જુદું. સૂર્યનો પ્રકાશ એમ કહી થાય શું થાય, સૂર્ય જુદો અને પ્રકાશ જુદો, કયું છે ખરું? સૂર્યમાંથી પ્રકાશ લઈ લેવામાં આવે તો કશું રહે ખરું કે? ભલે આપણે સૂર્યનો પ્રકાશ શબ્દ પ્રયોગ કરીએ પણ ખરેખર તો પ્રકાશ સ્વરૂપ સૂર્ય એમ કહેવું જોઈએ ને ખરેખર તો. સૂર્યાલોકમ સૂર્યના પ્રકાશથી સૂર્યના પ્રકાશમાં જેવી રીતે પ્રકાશ સ્વરૂપ સૂર્ય સન્નિધિમાં જેવી રીતે બધા મનુષ્યો અને બધા પ્રાણીઓ પોતાનો વ્યવહાર કરતા હોય એવું કહેવું જોઈએ. આત્મ ચૈતન્ય આત્માના ચૈતન્ય આત્માનું ચૈતન્ય એમ જયારે કહીએ ત્યારે આત્મા જુદો અને ચૈતન્ય એવું થઈ જાય. છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થયા ત્યારે સંબંધ ષષ્ઠી તેનો સંબંધ દર્શાવવાની આ છઠ્ઠી વિભક્તિ છે. આત્માનું ચૈતન્ય એમ કહીએ ત્યારે આત્મા ચૈતન્ય ધરાવનાર છે અને ચૈતન્ય આત્માનો ગુણ એવું થઈ જાય તો કે નહીં ખરેખર તો ચૈતન્ય સ્વરૂપ આત્મા, કારણ કે ચૈતન્ય આત્માનો સ્વભાવ છે. આત્મ ચૈતન્ય આશ્રિત્ય અતે રીતે આ ચૈતન્ય સ્વરૂપ આત્માના આશ્રયથી એ ચાલો આત્માના ચૈતન્ય આશ્રય લઈને દેહ ઇન્દ્રિય મનોદેહ સ્વીય આશ્રયેષુ વર્તંતે આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ બધા જ ઉપાધિના સર્વસ્તરો પોતપોતાના વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે, ઉત્પાદનની પ્રવૃત્તિ કરે છે આત્મ ચૈતન્યનો આશ્રય લઈને. આત્મ ચૈતન્ય સન્નિધિમાં જેમ સૂર્યની સન્નિધિમાં બધા પ્રાણીઓ પોતપોતાની પ્રવૃત્તિ કરે છે તેમ આત્માની સન્નિધિ માત્રથી પ્રવૃત્તિ થાય છે. અસલ આત્મામાં કારયિતૃત્વ પણ નથી, ખરેખર મુખ્ય અર્થ એ જ છે કે આત્મામાં કારયિતૃત્વ કરાવવા પણ આત્મા પ્રેરણા નથી કરતો, કશું કહેતો નથી, આંખને કહેતો નથી તું જો, કાનને કહેતું સાંભળ, આત્મા નથી કહેતો, બસ આત્માની સમિતિ માત્રથી આ બધું થઈ રહ્યું છે. એટલે ખરેખર તો હું સાંભળનાર નથી, હું કોણ છું? મારી સમિતિમાં સાંભળવાની ક્રિયા થઈ રહી છે, હું સાંભળવાની ક્રિયાનો કરનાર નથી, હું કોણ છું? મારી હાજરીમાં સાંભળવાની ક્રિયા થઈ રહી છે, હું જોનાર નથી, મારી હાજરીમાં જોવાની ક્રિયા થઈ રહી છે, હું વિચાર કરનાર નથી, મારી હાજરીમાં વિચાર ચાલી રહ્યો છે, હું જાણનાર પણ નથી, મારી હાજરીમાં જણાઈ રહ્યું છે. આત્મા કહો છે હાજરી સન્નિધિ સ્વરૂપ આત્મ ચૈતન્યમાં આશ્રિત્ય. એટલે આત્માને કોઈ પ્રેરણા પણ આપતો નથી, જેમ ભગવાને કહ્યું ને માયા અધ્યક્ષેણ પ્રકૃતિથી સુએતે સચરાચરમ, ભગવાન કહે છે કે આ સર્જનમાં મારો કોઈ પણ ભાગ છે જ નહીં, મારી હાજરી માત્રથી સર્જન થાય છે. તો ભગવાન પ્રેરણા પણ આપતો હોત ને તો કોઈક રીતે જવાબદાર ઠરે, કારણ કે સીધી શું તમે ના કરો, પ્રેરણા આપો તો તમે ગુનેગાર ઠરો, તમે જાતે ના કરો કશું, કે જો તેવું જેવું જાણે કે તમે પ્રેરણા આપી છે તો જ તમને પકડે. એવી રીતે આત્મા જાતે ના કરતો હોય પ્રેરણા આપતો અંદર રહેલો, આંખ જો કાન સાંભળ તો પણ જવાબદાર ઠરે, અને આંખ અને કાન દ્વારા જે થાય એનું કંઈક દોષ એને લાગે છે, આંખ તો કે ભાઈ એને મને કહ્યું માથે મેળવું જોયું,
सजा करवा पे कह के नहीं मैंने प्रेरणा करी तेरे में आम कर नहीं प्रेरणा पड़ना चाहिए समझी मात्र से आत्मा करता पड़ना थी कारणता पड़ना तो उपरांत જેમ સૂર્યના પ્રકાશથી અચેતન જીવો સચેતન બની જાય છે તેવી રીતે આત્મચૈતન્ય સન્નિધિથી અચેતન ઉપાધિ સચેતન બની જાય છે એટલે આત્મા અધિષ્ઠાન છે અધિષ્ઠાતા છે એની ઉપસ્થિતિમાં અધ્યક્ષતામાં આ બધા અચેતન ઉપાધિ પણ સચેતન હોય પ્રકારે વ્યવહાર કરે છે पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ केलति मम हृदये रामः केलति मम हृदये केलति मम हृदये रामः केलति मम हृदये रामः केलति मम हृदये खेलति मम हृदये रामः खेलति मम हृदये खेलति मम रामः शान्ति विदेह सुता सहचारी शान्ति विदेह सुता सहचारी दहरायोध्या नगर विहारी मोहमहार्णवतारककारी मोहमहार्णवतारककारी रागद्वेषमुखासुरमारी रागद्वेषमुखासुर खेलति मम हृदये रामः खेलति मम हृदये परमहंस साम्राज्योद्धारी सत्यज्ञानानन्द शरीरी परमहंस साम्राज्योद्धारी सत्यज्ञानानन्द शरीरी खेलति मम हृदये मम हृदये रामः खेलति मम हृदये खेलति मम रामः खेलति मम हृदये
जय रघुनंदन जय जय रामा जय रघुनंदन जय जय रामा जय जग जननी जानकी रामा जय जग जननी जानकी रामा नव नव कोमल मेघ श्यामा भवहरणा भद्राचल रामा भयहरणा भद्राचल रामा दशरथ नंदन के परंदामा दशरथ नंदन के परंदामा दशमुख मदन श्री रघुरामा राम 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 रामा राम 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 रामा राम 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 रामा राम 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 रामा राम 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 जय रघुनंदन जय जय रामा जय जग जननी जानकी रामा जय रघुनंदन जय जय रामा।